यमुना जी ना तट पर बेसी ने भगवान ने प्रार्थना करे कि हे भगवान घना दूर थी दर्शन आयो छू, कई तो लीला करो, मारे तमारा बाल रूप ना दर्शन करवा छे। અને મહાદેવનો અવાજ મારા કનૈયાના કાન ઉપર ગયો છે, કનૈયાના કાન ઉપર ગયો, અને કનૈયાના કાન ઉપર જ્યારે જાય એટલે મારા કનૈયાએ રુદન કરવાનું ચાલુ કર્યું છે। ભાઈ માતાજીએ ઘણા યત્ન કર્યા, ઘણા પ્રયત્ન કર્યા, પણ કનૈયો છે કે ચૂપ થવાનું નામ લેતો નથી। અને માતાજીની તરત નજર ગઈ એની આંખની પાપણ ઉપર, અને માએ વિચાર કર્યો મારા લાલાને કોકની નજર લાગી છે। આ જો તો ખરી આંખની પાપણ કેવડી મોટી થઈ ગઈ, હવે આંખની પાપણ કોઈ દી નાની મોટી થાય ખરી ભાઈ, પણ મમતા છે ને, મમતા આવું બધું કરાવે। બાબાને સમાચાર દેવામાં આવ્યા છે, બાબાના માણસો ફરતા ફરતા આવ્યા કે ભાઈ કોઈને નજર લાગી હોય ને કોઈને ઉતારતા આવડતું હોય તો અમારી હારે આવો, પણ હવે જ્યાં કોઈને લાગી જ નથી આની પહેલા એમાં નજર ઉતારવાવાળું હોય કોણ? ધંધો કેવો કરાય કે જ્યાં કોઈક આપણી પાસેથી ખરીદી કરે, અહીંયા કોઈ લેવાવાળું જ ના હોય તો વેચવા શું જવું? આખું ગામ આંધળું હોય અને ત્યાં તમે ચશ્મા લઈને વેચવા જાઓ તો કોણ તમારા ચશ્મા લેવાનું છે ભાઈ? નંદ બાબાના માણસો ફરતા 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 યમુનાજીના તટ ઉપર આવ્યા છે, અને યમુનાજીના તટ ઉપર આવ્યા અને આ જોગીને જોયો છે, બાબા તમને કોઈની નજર લાગી હોય તો ઉતારતા આવડે, અને શિવજી મહારાજ સમજી ગયા આ ઈશારો મારા કનૈયાનો છે, ભગવાન મને તમને સંકેત આપે છે પણ આપણી આંખ છે કે સમજી નથી શકતી। કળિયુગમાં પણ ભગવાન દર્શન દે છે, આપણને દેખાતા નથી। એક ગામડામાં એક શિવાલયનું મંદિર, અને ગામની અંદર મુશળધાર વરસાદ આવ્યો છે, વાવાઝોડા સાથે વરસાદ આવ્યો અને આખું ગામ પાણીમાં ડૂબવા લાગ્યું છે, આખું ગામ ડૂબે। અને ગામ જ્યારે ડૂબવા લાગ્યું એટલે સરકાર તરફથી મદદ માટે માણસો આવી ગયા, કોઈ નૌકા લઈને આવે છે, એથી વધારે પાણી વધતું ગયું તો કોઈ હેલિકોપ્ટર લઈને આવે છે, અને એમ કરતા 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 શિવાલયના મંદિર સુધી પાણી પહોંચી ગયું। ગામના પાદરે શિવાલયના મંદિર સુધી પાણી પહોંચ્યું છે, મંદિરના પગથિયાની અંદર પાણી ગયું તો કોઈ નૌકાવાળો આવ્યો અને કીધું કે બાપુ તમે એક જ બાકી છો, બાકી બધાને બચાવ્યા, તમે અમારી નૌકામાં બેસી જાઓ। પેલા પૂજારી કહે છે કે હું નહીં બેસું, મારો શિવ આવે ને તો જ હું બેસું, મને મારા શિવ ઉપર પૂર્ણ ભરોસો છે। પગથિયામાંથી જલાધારી સુધી પાણી ગયું છે, જલાધારીએ પાણી ગયું તો પેલા પૂજારીના ગોઠણ સુધી પાણી આવી ગયું, વળી પાછો બીજો નૌકાવાળો આવ્યો બાપુ હજી બેસી જાઓ, જીદ ન કરો, એમ ભગવાન ન આવે, બોલે નહીં મને ભરોસો છે એ આવશે। હવે તો શિવલિંગ ઉપર પાણી ચડતું જાય, પેલી પૂજારીની કમર સુધી પાણી આવી ગયું, પછી તો હેલિકોપ્ટરવાળા આવ્યા બાપુ હજી અમારો હાથ પકડી લ્યો, બોલે નહીં શિવ આવે તો જ। પછી તો શિવલિંગ ડૂબી ગયું, પેલા ભાઈની છાતી સુધી પાણી આવી ગયું, વળી પાછો બીજો હેલિકોપ્ટર વાળો બાપુ હવે જીદ ન કરો નહીતર જાશો, ચાલો નહી મારો મહાદેવ આવે તો જ। પછી છાતીથી ગળું, ગળાથી નાક સુધી પાણી આવી ગયું, અને છેલ્લી વાર એક હજી હેલિકોપ્ટર વાળો આવ્યો, હજી કહી છીએ હાથ પકડો, બોલે નહી, પછી તો ઓલું નાક આમ ઉપર થઈ ગયું, ભરોસો ક્યાં સુધી હોવો જોઈએ તમને બતાવું છું।
नाक में पाड़ी जाए हम पी मणस शू करे पर पेलो मणस एवो कि जिद न मूकी अने धीरे 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 करता मस्तक सुधी पर परिणाम एवं बन्यो कि मस्तक उधी गयो एटले पेलो मणस मरी गयो। स्वाभाविक छे ने आँखो डूबी जाए शू थाय। पण मर्या पछी जेवो यमलोक में जाय पछी तो आम एवो खीजाय। यमराजा के आवो 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 पधारो। अरे शू पधारो ओले महादेव क्या छे? हवे भगवान वयो गयो महादेव क्या छे? बोले ई तो कैलास में रहे ने। तो कैलास क्या छे? यमराजा ने एम थयुं के आने वधु वतावाय नहीं। અમુક માણસોના સ્વભાવ એવો હોય એને બહુ વતાવાય નહીં, એ જ્યાં બેઠા હોય ત્યાં બેઠા રહેવા દેવાય, બોલાવ્યા ન થાય, વડકાથી જ વાત કરે। અને આપણે બધાને અનુભવીએ છીએ એટલે યમરાજને એમ છે ભાઈ આપણે આને વતાવો નથી, ભલે બેઠો ચાલ આ બાજુ કૈલાસ નીકળ। અને કૈલાસમાં જેવો જાય ને મહાદેવજી ઊભા થઈ ગયા એના આસન ઉપરથી, હે આવો આવો ભક્તરાજ આવો આવો પધારો પધારો હું પધારો પધારો, રીત છે કાંઈ આ તમારી? આખી જિંદગી મેં તમારું નામ લીધું, તમારા ભરોસે રહ્યો અને છેવટે મને બચાવવાનો આવ્યા। અરે પણ કાંઈ વાંધો નહીં ભક્તરાજ, થોડી વાર બેસો તો ખરા, પછી બેસીને વાત કરીએ। હવે હું બેસીને વાત કરતા હતા, અંતે જબરજસ્તી બેસાડ્યા। પહેલાં શાંત, આપણા ઘરે કોક આવી રીતે વડકા નાખતો આવે ને એટલે પહેલાં પાણીનો ગ્લાસ પાઈ દેવો, આ મહાદેવજી શીખવાડે છે। પહેલાં પાણીનો ગ્લાસ પાવો ને પછી કેવું કે હવે શું, અને પછી મહાદેવજી ધીરે રહીને કીધું કે આટલા બધા ખીજાવ શા માટે? તમને નથી ખબર હું શું કામ ખીજાવ? તો આ સમાજમાં આ જગતમાં લોકો તમારું નામ લઈ ખોટું છે ને, તમને જો અમારી ખબર જ ન હોય કે અમારી માથે શું થયું તો અમારે તમારું નામ લેવાનો મતલબ શું? બોલે પણ શાંતિથી તો વાત કરો, હું તમારી શાંતિથી બોલું છું, શું થયું? ત્યારે કીધું તમને નથી ખબર આખું ગામ ડૂબી ગયું, આખું ગામ બચી ગયું, હું એક જ મર્યો, દુઃખ ન્યા છે, આપણે એક મરીએ ને દુઃખ ન્યા છે, બીજા મરે ત્યાં તો આપણને આનંદ છે। એક સમય હતો, એક જૂનો જમાનો હતો કે જ્યારે લોકો કોઈ તકલીફમાં હોય, લોકો ક્યાંક પડી ગયા હોય તો 10 જણા એને બચાવવા માટે ઊભા થતા, પણ અત્યારનો સમય એવો આવી ગયો કે કદાચ કોઈક માણસ હેરાન થતો હોય પરેશાન થતો હોય તો આપણે એને બચાવવા નથી જતા, મોબાઈલ લઈને વિડીયા ઉતારવા જઈએ છીએ। આ આજનો સમય છે।